नमस्कार विद्यार्थी मित्रों, आज आप 12मो पाठ है सौजन्यशील प्रभासंकर एने आग समझीशू। पाना नंबर 52 सुधी आप कम्प्लीट समझिए। हमें 53 में पेन्च पर शुरुआत बे लीटी है पूरी थी गई है। आप ईस्वी सन 1924 पछी त्यांथी आपणे समझवानु बाकी है। तो गुजराती में तमे 53 पेन्च खोलो ने उपर थी ध्यान आपशो। ईस्वी सन 1924 पछी भावनगर खाते काठियावाड़ राजकीय परिषद बोलावा हिलचाल थी। हिलचाल थवी एटले एकबीजाए बेसीने नक्की करूँ। त्यारे सी प्रभाशंकरे ना पाड़ीने गांधीजी ने अमदावाद आश्रम में कहेलू। जो नक्की शू थी ईस्वी सन 1924 तो के भावनगर ने आजूबाजूना जे राज्यों हता ए बधाई ने जे कई प्रॉब्लम होय एना माटे थई अने भावनगर राज्य में एक परिषद एटले परिषद एटले एक प्रकारनी सभा। राजा राजा महाराजा बधा भेगा थाय अने प्रश्ननुं सोल्यूशन करे एटले एक परिषद बोलावानुं नक्की थयुं। त्यारे प्रभाशंकरे ना पाड़ी दीधी गांधीजी ने के हूँ भावनगर तमने सभा भरवा नहीं दऊं। भावनगर में हाल 12 महाराज छे। ना पाड़वानुं कारण शुं हतुं के भावनगरना जे राजा छे ए 12 महाराज छे। कृष्णकुमार श्रीजीनुं राज हतुं एटले हजी बाळक छे, हजी बहु मोटा नथी थया। महाराज ने बीजा राज्यों साथे राजकीय तेमज कौटुंबिक संबंध है। आजूबाजू राज्यों से एम सगावालाय थाय छे, क्यांक राजकीय संबंध पण छे। ने भावनगर ने आंगणे परिषद मळे ने परिषद में बीजा राज्य विरुद्ध ठराव पसार थाय तो ते राज्यनो भावनगर साथे संबंध बगड़े। हवे ठराव एटले शुं? कोई कायदो के कोई नियम बहार पाड़वो होय तो वाची संभळवामां आवे ने बधाईनी सहमति लई अने पसार करी देवानुं हवेथी कालथी आम करवानुं छे ने ठराव के तो ई के तमे भावनगरनी अंदर सभा भरो अने न्या शुं थाय के भावनगरनी बाजूमां मान लियो के आ मोरबी राज्य छे के अनेक राज्य छे तो ई राज्य विरुद्ध ठराव पसार थाय। ई राज्यने न गमतो होय तेवो ठराव पसार थाय तो शुं थाय? तो के एनी साथे भावनगरना संबंध बगड़े। ते माटे हूँ ना पाडुं छुं के भाई भावनगरमां आ परिषद नथी बोलावानी। पण जो बीजा राज्यनी विरुद्धमां ठराव न करवाना होय अने आप पोते प्रमुख थवाना होव तो खुशीथी भावनगरमां परिषद भरो। જોઈ કે તમે બીજા રાજ્યની વિરુદ્ધમાં ઠરાવ પસાર ન કરો, મતલબ એને અનુકૂળ હોય એવું જ કાર્ય કરો, વિરુદ્ધમાં કંઈ કાર્ય ન કરો અને તમે પોતે પ્રમુખ રહેવાના હોય તો ખુશીથી ભાવનગરમાં પરિષદ ભરો। હું બધી સગવડ અપાવીશ પણ શરત એટલી જ કે એની વિરુદ્ધ કોઈ વિરુદ્ધ ઠરાવ પસાર નહીં કરવાનો અને એ પરિષદમાં ભાવનગરની વિરુદ્ધ જેને જે કહેવું હોય તે કહેવાની છૂટ। ભાવનગરની વિરુદ્ધ ગમે એ કહેવાનું પણ ભાવનગર કોઈની વિરુદ્ધ કંઈ કહેશે નહીં। ગાંધીજી પાસે તે વખતે બીજા માણસો પણ હતા। ગાંધીજી પાસે મિત્રો એ એક નહોતા, આ પટણી સાહેબ, એ બીજા અનેક માણસો પણ હતા। ગાંધીજીએ શ્રી પ્રભાશંકરને હસીને પૂછ્યું કે ધારો કે મારા પ્રમુખ પદે ત્યાં પરિષદ ભરાય ને તેમાં બીજા કોઈ રાજ્ય વિરુદ્ધ ઠરાવ પસાર થાય તો તમે શું કરો? ગાંધીજી હસતા હસતા કીધું કે માની લો કે હું ભાવનગરમાં જે સભા ભરું અને હું પ્રમુખ પદ હોઉં અને કોઈ વિરુદ્ધ ઠરાવ પસાર થાય તો તમે શું કરો? એ કે શ્રી પ્રભાશંકર સામે હસીને હસતા હસતા કીધું, ખબર છે ગાંધીજી એવું નહીં કરે પણ એટલે હસતા હસતા કીધું કે તો ભાવનગરની જેલને દૂધથી ધોવડાવ, કારણ કે ગાંધીજી જેવા પવિત્ર માણસ આવું ખોટું કાર્ય ન કરે, એટલે જો થાય તો હું ભાવનગરને આખા દૂધથી ધોવડાવી નાખું અને આપને તેમાં પધરાવું, મતલબ એમાં તમને હું બેસાડું ને હું આપની સામે બેસું, જેલમાં હું એ તમારી સામે બેસી જાઉં। ગાંધીજીએ પ્રમુખપદ સ્વીકાર્યું અને પરિષદ ભાવનગર ખાતે જ ભરાઈ, કોઈ અનુચિત એટલે અયોગ્ય ઠરાવ પસાર ન થયો। ઈસવી સન 1926ની વાત છે, એમાં ગાંધીજી શ્રી પ્રભાશંકરના અંગત મહેમાન તરીકે ત્રાપજમાં રહેલા। ગાંધીજી શ્રી પ્રભાશંકરના મહેમાન, ભાવનગર પેલું ભાવનગર છે ત્યાં ત્રાપજ ગામ છે, એ ત્રાપજમાં અંગત મહેમાન રહેલા। તારીખ 12/3/1930ના રોજ આશ્રમેથી ગાંધીજી દાંડીકૂચ માટે નીકળ્યા। આપ જાણો છો 1930ની અંદર આપણે મીઠા માટેનો એક સત્યાગ્રહ ખાસ કર્યો હતો, એ માટે નીકળ્યા ત્યારે શ્રી પ્રભાશંકર પણ સાથે હતા। બીજી ગોળમેજી પરિષદ। હવે ગોળમેજી પરિષદ એટલે શું? મિત્રો, ગોળ ટેબલની ફરતે બધાએ બેસી અને મુદ્દાઓની ચર્ચા વિચારણા કરે, જે કાંઈ પ્રશ્નો હોય રજૂ કરે, સામેવાળાના જવાબ આપે। ગોળમેજ, મેજ એટલે ટેબલ થાય, ગોળ ટેબલની ફરતે બેસી અને બધા પ્રશ્નોની ચર્ચા થાય એને ગોળમેજી પરિષદ। મિત્રો, ત્યારે આપણા દેશ ઉપર રાજ કોનું હતું? અંગ્રેજોનું હતું, એટલે અંગ્રેજો આપણે કંઈ પ્રશ્ન હોય ને તો ઇંગ્લેન્ડની અંદર કાઉન્સિલમાં આપણે સભ્ય હોય તો એ સભ્યની કાઉન્સિલમાં આપણે એ પ્રશ્ન રજૂ કરો ને ગોળ ટેબલ ફરતે બધા બેઠા હોય। તો ગોળમેજી પરિષદ, બીજી ગોળમેજી પરિષદ આપણે ત્યાં ભરાણી હતી ઇંગ્લેન્ડની અંદર, તે વખતે કોંગ્રેસના આગેવાનો તથા સરકારના સત્તાધીશોને આશ્ચર્ય વચ્ચે ગાંધીજીને સમજાવીને શ્રી પ્રભાશંકર તેમને ઇંગ્લેન્ડ લઈ ગયા। પ્રભાશંકર જ દર વખતે ગોળમેજી પરિષદમાં બોલતા, પણ કોંગ્રેસના આગેવાનોને વિચાર આવ્યો, બીજાને વિચાર્યો કે આ શું કરે છે પ્રભાશંકરે, આ વખતે બાપુને કીધું કે તમે આવો ઇંગ્લેન્ડ। શ્રી પ્રભાશંકર તે વખતે ગાંધીજીને કહેલું કે હું જાણું છું
કે અંગ્રેજ સત્તાધીશો હાલ સ્વાર્થથી અંધ છે. પ્રભાશંકરે ગાંધી બાપુને બહુ સરસ કીધું કે મને ખબર છે કે અત્યારે અંગ્રેજો છે ને સત્તામાં આંધળા થઈ ગયા છે, એને સ્વાર્થ સિવાય કાંઈ નથી દેખાતું, આપણું ભલું ક્યારેય નહીં કરે. આ એ પરિષદ સફળ નથી જવાની, આપણે કહેશું આપણા પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે, પણ આપણું ત્યાં જવું નિષ્ફળ નહીં થાય. આપ ત્યાં જશો તો એમાં નિષ્ફળતા નહીં મળે, કારણ કે ત્યાં જવાથી ત્યાંની પ્રજા આપ વિશે કે હિન્દ વિશે ખરેખર વાકેફ થશે. ત્યાં જશો ને એટલે ત્યાંની પ્રજા છે ને આપણા હિન્દુસ્તાન વિશે જાણશે. વાકેફ થવું એટલે જાણ મેળવવી, અને તમારા વિશે પણ જાણશે, અને આપણી માંગણી ન્યાયપૂર્ણની હશે, અને આપણી જે કંઈ માંગણી હશે ન્યાયસભર હશે એમ સમજશે, અને હિન્દ માટે અનુકૂળ વાતાવરણ ઘડશે, હિન્દુસ્તાન માટે સારું વાતાવરણ બનાવશે. ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ હતું. ગોળમેજી બીજી પરિષદ ભરણીમાં પ્રભાશંકરને આમંત્રણ હતું. ત્યાંને એક સત્તાધારી શ્રી પ્રભાશંકરને કહેલું કે તમે સામાન્ય વ્યક્તિ નથી, સરકારને તમારામાં વિશ્વાસ છે અને ઈચ્છે છે કે કોઈથી દબાયા વગર તમે સ્વતંત્ર અભિપ્રાય આપશો. કારણ શું મિત્રો, ન્યાના અંગ્રેજને ખબર પડી ગઈ કે આ પટણી સાહેબ એટલા હોશિયાર છે કે એ જ પોતે બોલે પણ આ વખતે બીજાને રજૂ કરે છે, એનો મતલબ કાંઈક આમાં આપણું નુકસાન થશે, એટલે આ વ્યક્તિને બોલવા ન દેવાય, ગાંધીજીને બોલવા ન દેવાય. એટલે પ્રભાશંકરના વખાણ કરે કે સાહેબ તમે એકદમ હોશિયાર છો, તમે કાંઈ નબળા નથી, તમારા ઉપર અમને વિશ્વાસ છે, એટલે તમે બોલો. ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે આ પ્રકારે જવાબ, ત્યારે સરસ મજાનો જવાબ પ્રભાશંકરે આપ્યો, કારણ કે એક શિક્ષક હતા, કે આપ જાણો છો કે કેવળ હિન્દના લાભ માટે નહીં પણ ભારોભાર બ્રિટનના અને માનવજાતના હિત માટે ગાંધીજી વાત કરે છે. એ કે ગાંધીજી જે વાત કરશે એ માત્ર હિન્દુસ્તાનના જ લાભ માટે નહીં પણ બ્રિટનનો લાભ હશે, આખી માનવજાતિનો લાભ હશે, એટલે આપે ગાંધીજીને પૂરા સાંભળવા એવી મારી વિનંતી છે. એ કે મારે બોલવું નથી એટલે ગાંધીજીને સાંભળવા, કારણ કે તમારો ને અમારો બેયનો ફાયદો છે. અમે અમારી અંગત વાત બોલીએ છીએ, કે પટણી સાહેબ કે હું બોલીશ તો માત્ર હિન્દુસ્તાનનો લાભની વાત કરી, જ્યારે ગાંધીજી સમગ્ર હિન્દની વાત બોલે છે અને આપ બીજાઓને મોટા બનાવીને પૂછો છો જેથી સામા માણસને એમ થાય કે હું કંઈક કહું છું. સામેવાળા માણસને શું થાય કે હું કંઈક કહું છું, મોટો માણસ હોય ત્યાં તમે બોલો તો એમ ને, તેથી ગાંધીજીથી જુદા પડીને કે નવી આડી વાત બોલે તેથી સમાધાન ન થાય. હવે જો ઓલા ભાઈ શું કરવા માગતા હતા, આ બેને બજાડવા માગતા હતા, બાપુને અને પટણી સાહેબને, એને એમ થાય કે આમ કરાવું તો પાછો યુદ્ધ થાય. એટલે પટણી સાહેબ હું કહે કે જો હવે તમે મને ના કહેવા આવ્યા ને હું ગાંધીજીને ના પાડી દઉં, એટલે અંગ્રેજો જ એમ કહે કે જો તમારામાં જ અંદરોઅંદર સંપ નથી, અમે તમને આઝાદી કેમ આપી. એટલે પટણી સાહેબે કીધું કે એ શક્ય નથી. ત્યારે સરકાર કહે કે અમે અંદરોઅંદર એકમત કે અંદર એકમત નથી, ત્યારે અમે શું કરીએ, હે આવું હવે અમે ગાંધીજીને ના પાડદણ હું બોલું તો એમ કે તમે અંદરોઅંદર જ ઝઘડો છો. તો એવી પરિસ્થિતિમાં આપ મને ન મૂકો, જે છે એ બરાબર છે, હું બ્રિટન તથા હિન્દ બંનેનું હિત ચાહું છું, એટલે ગાંધીજી જે કહે તેમાં મારી સંમતિ સમજશો. હું એવું ઈચ્છું છું કે હિન્દુસ્તાનને લાભ થાય ને બ્રિટનને લાભ થાય, તો ગાંધીજી જે કંઈ બોલે એમાં મારી રજા છે એમ સમજશો, અને બ્રિટને ગાંધીજીને સાંભળો, આખા દેશે તમારે ગાંધીજીને સાંભળવાના છે, તેના કથનને માન્યતા આપવી, એ જે કાંઈ કહે એને તમારે સ્વીકારવાનું, તેમાં બ્રિટનનું હિત હશે તેમજ તેનો મોભો વધશે, એનું માન વધશે, એની પ્રતિષ્ઠા વધશે, એવી મારી માન્યતા છે. શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે, આ ગોળમેજી પરિષદમાં કાંઈ સફળતા નથી મળવાની કે અંગ્રેજો સમજવાના નથી, પણ ભારતને થોડા વર્ષમાં સ્વતંત્રતા મળવાની છે, કારણ કે ગાંધીજી જેવા માણસ હોય પછી 100% સ્વતંત્રતા મળે. આથી ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું સરસ કાર્ય કર્યું. પાઠના સારમાં મેં કીધું હતું ગાંધીજી ક્યારેય ફોટો ન પડાવતા, એટલા માટે થઈને એની યાદી માટે આજે દેશ આઝાદ થયો તો આપણે યાદી ફોટો ગાંધીજીનો જોઈએ છીએ, એનું કારણ શું છે, જો બહુ સરસ સમજવા જેવું છે કે ગાંધીજી કદી ફોટો પડાવવા ઊભા રહેતા નહીં, પણ શ્રી પ્રભાશંકરે ગાંધીજીને એક વિનંતી કરી અને ગાંધીજીએ માની લીધું. તે એક ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બિરલી, ત્યારના મિત્રો બહુ વિશ્વના આખા પ્રખ્યાત હતા એ ચિત્રકાર ઓસ્વાલ્ડ બિરલી, એની પાસે ગાંધીજી નિત્ય એક કલાક જઈને સ્થિર ઊભા રહે. પટણી સાહેબે કીધું બાપુ તમારે ત્યાં જવાનું ને એક કલાક ઊભવાનું છે. ચિત્રકાર તેમનું તૈલ ચિત્ર તૈયાર કરે, આખું ઓઇલ પેઇન્ટ કલર, કે તૈલ ચિત્ર એટલે ઓઇલ કલર હોય પેઇન્ટ કલર, એનાથી આખું ચિત્ર બનાવ્યું. ગાંધીજીએ લાગટ 8 દિવસ સુધી અલગ અલગ પોઝ એટલે અલગ અલગ સ્થિતિ, આમ ઊભું આમ ઊભું આમ, એને સ્થિતિ કહેવાય, એ અલગ અલગ સ્થિતિમાં ગાંધીજીના ફોટા લીધા. તે તૈલ ચિત્ર પોતાના ખર્ચે તૈયાર કરાવીને શ્રી પ્રભાશંકર હિન્દ લાવેલા, એટલે હિન્દુસ્તાનમાં લેવા, પણ એક પેટી ખોલી ન હતી, એમને પેક રહેવા દીધું, ગાંધીજીનો ફોટો એમને રહેવા દીધો. પોતાનો અંતકાળ નજીક આવ્યો. હવે પટણી સાહેબને ખબર પડી ગઈ કે હવે મારું મૃત્યુ નજીક છે,
એ પેટી પોતાના જયેષ્ઠ એટલે મોટા પુત્ર શ્રી અનંતરાયને સોંપીને કહ્યું, મોટો પુત્ર હતો એને કીધું કે હા ભાઈ આ લે, આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈફ સાઈઝનું તૈલચિત્ર. હવે લાઈફ સાઈઝનું એટલે વ્યક્તિ જેવડું હોય ને એવડું ચિત્ર બનાવવામાં આવે ને એને લાઈફ સાઈઝ કહેવાય. આપણે પાસપોર્ટ સાઈઝનો ફોટો કેમ કે અવડો જ હોય, પણ વ્યક્તિ જેવડો હોય એવડો ફોટો હોય તો એને શું કહેવાય, લાઈફ સાઈઝનું. લાઈફ સાઈઝનું તૈલચિત્ર એટલે ઓઇલ પેઇન્ટ કલરથી બનાવવામાં આવ્યું. તે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે તેની વડી ધારાસભાને ભેટ આપવાનું છે. આપણી જે સંસદ છે મોટી એની અંદર તારે આને ભેટ આપવાનું છે. અને એ રીતે ઈસવીસન 1947માં ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. આપ જાણો છો 1947માં આપણો દેશ આઝાદ થયો ત્યારે શ્રી અનંતરાય તે તૈલચિત્ર વલી ધારાસભામાં 28/8/1947ને રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે ખુલ્લું મુકાવ્યું. આપણા રાષ્ટ્રપતિ હતા એના હાથે આ ચિત્રને ખુલ્લું મુકાવ્યું, ગાંધીજીનું ચિત્ર. આવી દીર્ઘદૃષ્ટિવાળા, દીર્ઘ એટલે લાંબી દૃષ્ટિ, આગળનું વિચારી શકે, લોકહિત સાધક હોય, લોકોનું હિત સાધી શકે, ઈશ પ્રભાશંકર નિસ્પૃહ એટલે કોઈને સ્પર્શે નહીં, નિરા અભિમાની એટલે અભિમાન નહીં, અને માનસનો સ્પષ્ટ ખ્યાલ એમના નીચેના શબ્દોથી આવશે કે તેમનું જીવનચરિત્ર ન લખવાની વાત કરતા તેમને કહેલું. એને એમ કીધું હતું મારું જીવનચરિત્ર તો ક્યારે લખતા નહીં, ખરી હકીકત તો એ છે કે મહારાજા ભાવસિંહજીને હું જડી ગયો અને તેમના વિશ્વાસને લઈને મારામાં જે શક્તિઓ હતી બહાર આવી. હું માનું છું કે મારા જેવા ઘણાય છે, માત્ર એને મહારાજા ભાવસિંહજી મળ્યા નથી. બહુ સરસ મજાની વાત પટણી સાહેબે કીધી કે હું સફળ થયો છું એ ખરેખર મારા કારણે નહીં પણ ભાવસિંહજીના કારણે. મારા જેવા તો અનેક લોકો છે પણ એ સફળ નથી થયા એનું કારણ કે ભાવસિંહજી મળ્યા નથી, અને હું ભાવસિંહજીને મળી ગયો, મને ભાવસિંહજી મળી ગયા એટલે હું સફળ થયો છું. તો મિત્રો આ પાઠ અહીં પૂરો થાય, અને આ પાઠની અંદર એક શીખ લેવાની છે. શીખ શું છે ખબર, કે ક્યારેય કોઈ કાર્ય કરી એમાં અભિમાન નહીં કે હું આ કરું છું એવું નહીં, અને હંમેશા બીજાનું હિત વિચારવાનું, આપણો સ્વાર્થ પછી રાખવાનો, એવો આ પાઠનો કંઈક શીખ અને પાઠ છે, બોધ છે.